ચોવીસ કલાક ટ્રાફિકથી ધમધમતા રિંગ રોડ પર આજે સવારે સિવિલ હોસ્પિટલથી ગાંધી કોલેજ તરફના ફ્લાયઓવર બ્રિજ પર પસાર થઈ રહેલા એક અજાણ્યા ઓવરલોડ ડમ્પરમાંથી ચીકણી માટીનો જથ્થો ઢોળાયો હતો, જેને પગલે એક પછી એક ટુ વ્હીલર વાહન ચાલકો અકસ્માતનો ભોગ બન્યા હતા. જો કે ઘટના અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર વિભાગના જવાનો ઘટના સ્થળે પહોંચ્યા હતા. ફ્લાયઓવર બ્રિજ પર વિપુલ પ્રમાણમાં ચીકણી માટીનો જથ્થો ઢોળાયો હોવાને કારણે ફાયર વિભાગના જવાનો દ્વારા મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોનને પણ જાણ કરવામાં આવી હતી. બીજી તરફ પીક અવર્સને કારણે ભારે ટ્રાફિકને ધ્યાને રાખીને સ્થાનિક પોલીસના જવાનો દ્વારા બેરિકેડ મૂકીને ફ્લાયઓવર બ્રિજ વાહન વ્યવહાર માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જેને પગલે ફ્લાયઓવર બ્રિજની નીચે વાહન ચાલકોની લાંબી કતારો જોવા મળી હતી. આ દરમિયાન જેસીબી મશીન દ્વારા પ્રારંભમાં ફ્લાયઓવર બ્રિજ પર ઢોળાયેલ ચીકણી માટીનો જથ્થો હટાવ્યા બાદ ફાયર વિભાગ દ્વારા બ્રશિંગ અને ત્યારબાદ પાણીથી ફ્લાયઓવર બ્રિજની સફાઈ કરવામાં આવી હતી. આ આખે આખી પ્રક્રિયા દરમિયાન 3 થી 3.5 કલાકનો સમય વ્યતીત થઈ જતાં રિંગ રોડ પર ઉદના દરવાજા સુધી વાહન ચાલકોની હાલત કફોડી થવા પામી હતી. એક પછી એક મંથર ગતિએ ચાલતા વાહનને પગલે નોકરી ધંધા અને શાળા નીકળેલા વિદ્યાર્થીઓ બેહાલ થયા હતા.